નમસ્કાર ખેડૂત મિત્રો, સકાટા સીડમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કુવળ વેરિયાના વાકવળ ગામે એક ખેડૂતભાઈની મુલાકાતે આવ્યા છે, જેમણે સકાટા સીડની વ્હાઈટ ક્વીન ફુલેવરની વેરાયટી વાવેલી છે. તો ખેડૂતભાઈ પાસેથી આપણે થોડોક વેરાયટી વિશે અભિપ્રાય લઈએ. નમસ્કાર, શું નામ તમારું? શૈલેષભાઈ. શૈલેષભાઈ, કયું ગામ? વાકવળ. આ વેરાયટી તમને કેવી લાગી? મસ્ત વેરાયટી. કેવી રીતે સારી? હું કે ફૂલ રહ્યું, આપણે હાંકવો નથી પડતો. હાંકવો નથી પડતો, બરોબર. અને માર્કેટમાં બીજા ફૂલેવર આવે એનાથી આ સારું? એના કરતા આ પેલા ઉપાડે. પેલા ઉપાડે? કેવી રીતે પેલા ઉપાડે? આ ફળ એનો સફેદ એકદમ એકદમ સફેદ થાય, લાલ જ, પીળો લાલ નહીં, સફેદ ફળ થાય, બરોબર. અને આ જે પાંદડા હે એ પૂરેપૂરો ઠકાયેલો થાય? પૂરેપૂરો, બરોબર. તો આ ખેડૂતભાઈ કીધું એ રીતે આજે વ્હાઈટ ક્વીન વેરાયટી છે, એનો પ્લસ પોઈન્ટ કે જેની પાંદડાની ગોઠવણી છે તે દડાને પૂરેપૂરો ઢાંકીને થાય છે. તો અત્યારે આ ફુલેવરનો નંગ તૈયાર થઈ ગયો છે, તો આપણે આને પાંદડા ખોલીને જોશું. તો વ્હાઈટ ક્વીન વેરાયટીનો 2-2.5 કિલોનો નંગ જો આ તૈયાર થઈ ગયો છે. ઢાંકવાનો પણ આ માલ મસ્ત નીકળ્યા આમાં. અને આજે પાંદડા ઢાંકેલા થાય છે એને લીધે દડાની જે વ્હાઈટનેસ છે એ જળવાઈ રહે છે. તો આજે વ્હાઈટનેસ તમે જોઈ શકો છો, સકાટા સીડની વ્હાઈટ ક્વીન વેરાયટી. તો આપણે બીજા ખેડૂતને આ વેરાયટી વાવવાની સલાહ આપવી જોઈએ ભાઈ? આપવી જ જોઈએ ને, બરાબર. આ બિયારણ તમે ક્યાંથી લીધેલું છે? એગ્રોમાં. કયા એગ્રોમાંથી? બજરંગ. બજરંગ એગ્રો કુવાડવા, બરાબર. આભાર.